આજે આપણે આ લેક્ચરની અંદર જે સમજવાનું છે એ તમારું સિલેબસનું નવું યુનિટ છે અને તમારા માટે એ શબ્દ પરિચિત છો. તમે ધોરણ 12ની અંદર એકાઉન્ટ સબ્જેક્ટમાં એ શબ્દ વિશે પરિચિત થઈ ગયા છો, જેનું નામ છે હિસાબી ધોરણો, જેને ઇંગ્લિશમાં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તમે ધોરણ 11ની અંદર એ શબ્દનો પણ સાંભળેલો છે, એના વિશે માહિતી મેળવેલી છે. એનું ચેપ્ટરનું નામ હતું તમારું હિસાબી ધોરણો ખ્યાલો સિદ્ધાંતો, બરાબર. તો એ ચેપ્ટરની અંદર તમે ટૂંકમાં સમજૂતી મેળવી હતી. હવે કોલેજની અંદર તમારે એની અંદર જે હિસાબી ધોરણો કોને કહેવાય, એનો ઇતિહાસ શું છે, એ હિસાબી ધોરણોનો ઉપયોગ ક્યાં થાય છે, તો એ બધી વિગતો વિશે આપણે હવે પછીના બધા વિડીયો લેક્ચરની અંદર માહિતી મેળવવાની છે. અને તમારા સિલેબસની દ્રષ્ટિએ જોઈએ તો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે. યુનિટ 3 છે આખું તમારું, એના વિશે હિસાબી ધોરણો વિશે છે વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ આપણે, તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણો પ્રથમ લેક્ચર છે હિસાબી ધોરણનો, બરાબર. તો એના પરિચય વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, એ તમને જણાવી દઉં કે આપણે જે પેઢીઓ હોય, કંપનીઓ હોય, એ બધા હિસાબો રાખતા હોય છે. તે જુદી જુદી જે વેપારી પેઢીઓ છે એ હિસાબો પોતપોતાની રીતે રજૂ કરે છે. આવા હિસાબો તૈયાર એ કરતી હોય તો કેટલાક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. એ ખરી વાત છે કે ભાઈ પ્રશ્ન તો ઉદ્ભવે જ, તેને હિસાબની અંદર કોઈક જગ્યાએ કોઈક તકલીફ આવતી હોય તો તે હિસાબ નિષ્ણા એ પ્રશ્નો છે એ નિષ્ણાંતોના જે અભિપ્રાયો છે એ જુદા જુદા હોય છે. તો એ અભિપ્રાયો જુદા જુદા રાખવામાં આવે છે. કેવી રીતના, દાખલા તરીકે આપણે જોવું હોય તો તમે જોયું હશે કે કાયમી મિલકતો આપણી હોય ને એના ઉપર ઘસારો ગણવાનો હોય તો એની અલગ અલગ પદ્ધતિઓ છે. તો કોક સીધી લીટીની પદ્ધતિએ ગણતું હોય તો બીજી કંપનીઓ એ ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણતું હોય. એવી જ રીતના સ્ટોકની ગણતરી થાય, સ્ટોક જે છે એ લીફો પદ્ધતિ પ્રમાણે ગણાય અને ફીફો પદ્ધતિ પ્રમાણે ગણાય. તો આવા અલગ અલગ જે અનુમાનો છે, ગણતરીઓ છે, એ અલગ અલગ પડી આવે છે. તો એ જે પદ્ધતિઓ અલગ અલગ છે તે ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, એ જે નિયમો છે, એ ધોરણો છે, એ જે આપવામાં આવ્યા છે એમાં એકરૂપતા લાવવા માટે, હિસાબો તૈયાર કરવામાં અને રજૂ કરવામાં એકરૂપતા લાવવા માટે હિસાબી ધોરણો રજૂ કરવામાં આવે છે. તો નિશ્ચિત ધોરણો જે નક્કી કર્યા હોય છે એ ધોરણો કેવા હોય છે, તો એના ખ્યાલ વિશે હવે માહિતી મેળવીએ. આ આપણી પ્રસ્તાવના હતી જે મેં તમને સમજાવીએ. તો એ ધોરણો નિશ્ચિત છે તો કોને કહેવાય હિસાબી ધોરણો, સૌ પ્રથમ એ સમજીએ. તો તમે તમારી નોટબુકની અંદર નોંધી શકો છો, સાથે સાથે મારી જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, કે હિસાબી ધોરણો એટલે એવા લેખિત નિવેદનો જે હિસાબી વ્યવસાયની સંસ્થા દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવ્યા હોય, એટલે લખાણમાં હોય. પહેલી બાબત તો બરાબર, એ કોણ બહાર પાડે, તો કે એવી વ્યવસાયિક પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, સંસ્થાઓ હોય, એ નિયમો નવા નવા બનાવશે, એમાં સુધારા વધારા કરશે અને એ બહાર પાડશે. અને જેનો ઉપદેશ છે એ હિસાબો તૈયાર કરવા અને રજૂ કરવાની બાબતમાં એકરૂપતા લાવવાનો હોય તો એને કહેવાય હિસાબી ધોરણ. એટલે ભાઈ હિસાબો, નાણાકીય હિસાબો અહેવાલો જે રજૂ કરતા હોય છે તો બધાયના આખા ભારતની અંદર બધાયના સરખા હોવા પડે, બધાયના નિયમો પ્રમાણે, એક સરખા નિયમ પ્રમાણે હિસાબો રખાતા હોવા પડે, એની રજૂઆત છે એ પણ બધાની એક સરખી હોવી પડે. દાખલા તરીકે અહીંયા વાર્ષિક હિસાબોમાં આપણે વેપાર ખાતું અહીંયા બનાવીએ છીએ ગુજરાતમાં, તો એવું જ મહારાષ્ટ્રમાં બનતું હોય, એવું જ તેમ બીજા અન્ય રાજ્યોમાં બનતું હોય, તો એવી બાબતમાં એકરૂપતા લાવવાનું હોય તો એ જે છે એ નિયમો, સિદ્ધાંતો, હિસાબી ધોરણો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો એ ધોરણો અલગ અલગ ઘણા બધા આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં, એમાં સુધારા વધારા પણ થતા રહે છે. કુલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 33 હતા શરૂઆતની અંદર, બરાબર, એટલે કે 33 હિસાબી ધોરણો અત્યાર સુધી બહાર પાડવામાં આવ્યા છે સંસ્થાઓ દ્વારા, બરાબર. તો એ નિયમો, હિસાબી ધોરણો, એનું પાલન કરવું ફરજિયાત છે. પણ ખાસ સૌથી મહત્ત્વનું કે હિસાબી ધોરણો છે એ ચુસ્ત નથી, એટલે કે ભાઈ ફરજિયાત આમ એટલે આમ જ થવું પડે, આમ નહીં થાય તો આ હિસાબી ધોરણો પ્રમાણે તમારે હિસાબો નથી એમ નહીં ચાલે, એવું નથી. કે કોઈ વ્યક્તિ પેઢી કે જૂથ હોય
તો એ સંજોગો જોતાં આપણે જોઈએ કે ચાલુ હિસાબી ધોરણો તેને માટે અનુકૂળ ન હોય તો તેને માટે અન્ય વિકલ્પો પણ સૂચવે છે. આજે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની જે સંસ્થાઓ છે એ અન્ય ધોરણો ભાઈ તમારે આ રીતે હિસાબો રાખવા, બરાબર. તો આપણે કહી શકીએ કે હિસાબી ધોરણો એક બાજુ હિસાબોમાં અને હિસાબી પત્રકો તૈયાર કરવામાં અને રજૂ કરવામાં સમાનતાનો આગ્રહ પણ રાખે છે, બરાબર. તો ખાસ મહત્વનું છે વૈકલ્પિક પદ્ધતિની પણ છૂટ આપે છે અને એક બાજુ હિસાબો અને હિસાબી પત્રકો છે એને રજૂ કરવામાં સમાનતાનો પણ આગ્રહ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના પરિવર્તનશીલ અને વૈકલ્પિક પદ્ધતિઓ વાપરવા માટે હિસાબી ધોરણો ખાસ મહત્વના છે. તો કયા કયા નિયમો, કયા કયા હિસાબી ધોરણો છે, કોન્સેપ્ટ જે છે આનો, એ આપણે કોન્સેપ્ટ વિશે આપણે માહિતી મેળવી કે કોને કહેવાય હિસાબી ધોરણો, એના ખ્યાલ વિશે માહિતી મેળવી, બરાબર. તો આવી વિવિધ બાબતો હિસાબી ધોરણો કયા કયા નિયમો પ્રમાણે અસર કરતા છે, એવા એના ઉપયોગો ક્યાં થાય છે, એના વિશે ચર્ચા કરવાની છે. તો આપણે જોઈએ તો ફરજિયાત એનો અમલ કરવો એ ખૂબ જ હિતાવહ છે. જો તમે એનો અમલ કરશો તો એનો મતલબ એવો થાય કે તમારી સંસ્થા છે એ એનો અમલ કરે છે અને એનો અમલ કરવાથી તમે ચોક્કસ હિસાબો લખો છો એવું પુરવાર થઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જોવાનું છે એના પછીનું મહત્ત્વનું છે હિસાબી ધોરણોનો ઇતિહાસ, કે ભાઈ એનો ઇતિહાસ શું રહેલો છે. તો તમે બુક્સની અંદર જોઈ શકો છો, ઘણી બધી વિગતો છે આની અંદર ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો. તો સૌ પ્રથમ જે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ 1970ની અંદર ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની બાબતની અંદર આ સ્થાપના કરવામાં આવી હતી, બરાબર. તો એની અંદર એનો જે સંસ્થાઓ માટે ખૂબ મહત્ત્વની બાબત બની હતી એ અત્યારના સમયમાં જોઈએ તો ભારત, યુએસએ, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, હોલેન્ડ આ બધા દેશો હિસાબી ધોરણો સ્થાપેલા છે, સમિતિઓ બનાવેલી છે અને એ સારું એવું કામ કરી રહી છે આ ક્ષેત્રની અંદર. તો આ થઈ સાથે સાથે બ્રિટન, બીજા દેશની વાત કરીએ તો બ્રિટનની અંદર 1940માં નીતિ નક્કી કરવામાં આવી હતી, એમાં થોડાક સુધારા વધારા થયા હતા અને એની અંદર ઇંગ્લેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ સંસ્થાએ હિસાબી પદ્ધતિઓ અંગે માર્ગદર્શક સૂચનાઓ આપી અને કમિટી બનાવી હતી. એવી જ રીતના 1960 સુધીમાં હિસાબી નીતિઓ ઘડવામાં આવી અને બહુ ઓછું ધ્યાન અપાયું હતું ત્યારના સમયમાં, કારણ કે એના વિશે બહુ આગળ હજી સુધીમાં એટલા બધા ઉભરતા બાબતોનો સમાવેશ કરેલો હતો નહીં એટલા માટે. તો ત્યારબાદ આગળ જોઈએ તો એની અંદર 1964 જ્યારે આવે છે તો જે આ સંસ્થા છે ઇંગ્લેન્ડની એને રિસર્ચ કમિટીની નિમણૂક કરી કે ભાઈ આમાં તમે શું નવું કરી શકો, નવા નવા શું સુધારા વધારા કરી શકો, તમારા હિસાબો અસરકારક સાબિત થાય કે એને ચોક્કસતા જોવા મળે. તો એ ત્યારે સ્થાપના કરવામાં આવી. 1970માં પહોંચે ત્યારે ઇન્સ્ટિટ્યૂટ એકાઉન્ટ સ્ટાન્ડર્ડ કમિટી એટલે ASC નિમણૂક કરવામાં આવી હતી અને એનો હેતુ જે છે એ હિસાબી નીતિઓમાં જે તફાવતો અને અલગતા દેખાય તેનો વિસ્તાર ઘટાડવાનો હતો. કંઈક તફાવત જોવા મળે, બધા દેશની અંદર અલગ અલગ જોવા મળતો, અલગ દેખાતું હોય, એ નીતિઓ જે છે એમાં ફેરફાર સરખો કરવો, જે ફેરફાર છે એ દૂર કરવો એ હતો. અને એને અમુક મુદ્દાઓ પણ બનાવ્યા હતા, કાચા ડ્રાફ્ટો એક્સપોઝર ડ્રાફ્ટ બનાવ્યા હતા, એની અંદર સુધારો વધારો કરતા હતા અને જાહેર પ્રજા સાથે ચર્ચાઓ પણ કરતા હતા, ટીકાઓ પણ થતી હતી અને વિચાર વિમર્શ પણ કરતા હતા કે ભાઈ જાહેર જે નોલેજેબલ પર્સન છે એના મંતવ્યો લેતા હતા, એમાં વધારો કરતા હતા. તો એવી રીતના ધીમે ધીમે એમાં સુધારો વધારો થવા લાગ્યો. પછી 1970-80નો જે 10 વર્ષનો સમયગાળો છે તો એ સમયગાળા દરમિયાન 18 હિસાબી ધોરણો બહાર પાડ્યા હતા, એટલે એવા હિસાબોને લગતા 18 અલગ અલગ કોન્સેપ્ટ, આખા ખ્યાલો જે સ્ટાન્ડર્ડ છે આખા હિસાબી ધોરણોના, એ અલગ અલગ આખા વિષયો બહાર પાડવામાં આવ્યા, નિયમો કે એ પ્રમાણે વસ્તુ હિસાબોની અંદર અનુકરણ બધાએ કરવું. ત્યારબાદ અમેરિકાની અંદર, એ બ્રિટનની વાત હતી આપણે જે જોઈ હતી, ત્યારબાદ કરીએ તો અમેરિકામાં 1930 સુધીનો જે હિસાબી પદ્ધતિનો અને નીતિઓનો વિકાસ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કંપનીના મેનેજરો પર આધારિત હતો. તેમણે 1934ની અંદર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનની સ્થાપના કરી હતી. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન જ્યારે ઇંગ્લેન્ડની અંદર શું હતી તો કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી હતી, અમેરિકામાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિટી જે શેર બજારો પર દેખરેખ રાખતી હતી. આપણે જોયું સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે ભારતની અંદર કામ કરી રહી છે. તો એવી જ રીતના 1936ની અંદર જોઈએ તો ભારતની જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થાઓ છે એની અંદર ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ ASCPA, આ શબ્દ તમે ધોરણ 11
અગિયારની અંદર વિદ્યાર્થી મિત્રો સાંભળી ચૂક્યા છો. કમિટી ઓન એકાઉન્ટિંગ પ્રોસિજર નામની એક સમિતિની રચના કરવામાં આવી ભારતમાં, જે આ કમિટી છે હિસાબી ધોરણો વિકસાવ્યા કે નહીં એના ઉપર ધ્યાન રાખતી હતી. ત્યારબાદ 1959માં એ સમિતિને બદલે ધી એકાઉન્ટિંગ પ્રિન્સિપલ બોર્ડ એટલે કે APB રચના કરવામાં આવી હતી. આ સમિતિ છે એ સંશોધન કરી જુદા જુદા વિષયો પર 31 અભિપ્રાયોની શ્રેણી બહાર પાડી હતી અને એની અંદર એમને હિસાબી ધોરણો બની શક્યા ન હતા, ખાલી એને સૂચનો બહાર પાડ્યા હતા. છેવટે એમને USAની અંદર 1972માં ફિનાન્શિયલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની રચના કરવામાં આવી અને જેનો ઉપદેશ નાણાકીય હિસાબો અને અહેવાલો અંગે ખાનગી ક્ષેત્રમાં જે હિસાબી ધોરણોની સ્થાપના કરવાનો છે એમાં સુધારા વધારા લાવવા, ફરજિયાત અમલ બનાવવા, કઈ સત્તા આપવી કઈ સત્તા ન આપવી એ બધી બાબતોની ચર્ચા એમણે કરી હતી. તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનના જે ધોરણો છે એ આખરે માન્ય રાખવામાં આવ્યા હતા અને એ ધોરણો આખા વિશ્વની અંદર એની અંદર એમને યોગ્ય લાગે એ ધોરણો લઈ શકે છે, એનું પાલન કરી શકે છે. તો એવી રીતના બોર્ડનું કાર્ય અસરકારક રીતે બની રહ્યું હતું. પણ ભારતની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે હિસાબી ધોરણો થઈ રહ્યા છે એમાં વિકાસને ધ્યાનમાં લઈને 1977માં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ જે છે એને કામ સોંપવામાં આવ્યું કે જે બધું ભારતની અંદર ધંધાકીય જગતમાં રીતિ રિવાજો, પ્રણાલિકાઓ, કાયદા કાનૂનો, ધંધાકીય પર્યાવરણ જેને લઈને હિસાબી ધોરણો ઘડે એવું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણોને ધ્યાનમાં રાખીને સુગ્રથિત કરીને નક્કી કરવામાં આવ્યા અને આ સમિતિની અંદર 16 સભ્યો છે જેમાં ઉદ્યોગ પ્રતિનિધિઓ, કંપનીના લો બોર્ડ, સીધા કરવેરાનું મધ્યસ્થ બોર્ડ, ભારતના ઓડિટર જનરલ પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો અને એવી 16 સભ્યોની કમિટી બનાવવામાં આવી. આજ સુધી આ બોર્ડ જે છે ભારતની અંદર એને 13 ધોરણો પ્રગટ કર્યા છે. તો એ ભારત માટે ખૂબ જ વિદ્યાર્થી મિત્રો સારી બાબત કહેવાય કે આવા પ્રયત્નશીલ કાર્યો કરી રહ્યા છે. જે ખાનગી અને જાહેર સાહસો છે, જે શેરબજાર છે નોંધાયેલા એની અંદર ખાનગી કંપનીઓ છે, જાહેર સાહસો છે, તો એ વેપારી ગૃહો છે, ઉદ્યોગપતિઓ છે, એના માટે ભલામણ કરતા રહે છે અને એની અંદર વખતો વખત સુધારા થતા રહે છે. તો આવી રીતના આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની અંદર હિસાબી ધોરણો એની અંદર જે ઇન્ડિયન આ સૌથી મહત્ત્વની બાબત છે કે હિસાબી પદ્ધતિમાં એકરૂપતા આવે તે માટે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીની રચના કરવામાં આવી. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીની રચના કરવામાં આવી 1973માં. એની અંદર ત્યારે 9 સભ્ય દેશો એની અંદર ભાગ લીધો હતો. એમાં કયા? ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, મેક્સિકો, નેધરલેન્ડ, બ્રિટન અને આયર્લેન્ડ અને USA જેવા દેશોએ એની અંદર ભાગ લીધો હતો, જેમાં હિસાબી પ્રણાલિકાઓનો અમલ કરવો, કરવેરાના કાયદાઓ બનાવવા એ બધી બાબતોનો સમાવેશ થયો હતો. તો આવી રીતના હિસાબી ધોરણનો જે આપણો જૂનો ઇતિહાસ વિશ્વનો એટલે કે આંતરરાષ્ટ્રીય અને ભારતનો રહેલો છે. અત્યાર સુધી કુલ 33 હિસાબી ધોરણો ભારતની અંદર અમલમાં આવેલા છે. એમાં વખતો વખત સુધારા પણ થતા રહે છે, વધતા પણ રહે છે અને એની અંદર સુધારા વધારા સાથે બધા પાસે અમલ પણ કરાવવામાં આવે છે. તો હવે પછીના જે વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે એ છે હિસાબી ધોરણોની ઉપયોગિતા.